Sabdham All Gujarat Integrated Classroom Satellite ના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સુપ્રભાત આજે સમાજશાસ્ત્રની વ્યાખ્યાન શ્રેણીની અંદર અમે તમારી સાથે ઉપસ્થિત છીએ મારો પરિચય કરાવું તો મારું નામ જિગ્નેશ પંડ્યા પ્રોફેસર અને ડૉક્ટર ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સમાજશાસ્ત્ર વિભાગની અંદર હું ફરજ બજાવું છું અને મારી સાથે મારા સહમિત્ર અને સહઅધ્યાપક આપની સામે ઉપસ્થિત છે પંકજભાઈ સોલંકી અને એ પણ અમદાવાદની અંદર ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની અંદર સમાજશાસ્ત્ર વિભાગની અંદર આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલ ફરજ બજાવે છે આજે આપની સમક્ષ અમે ઉપસ્થિત છીએ એક વિષયને લઈને આપણે બધા જ જેનાથી ખૂબ પરિચિત છીએ એ વિષય છે એનોમી સમાજશાસ્ત્રની અંદર એનોમીના ખ્યાલથી બહુ ઓછા લોકો અપરિચિત હશે દરેકને ખ્યાલ છે કે એનોમીનો જે ખ્યાલ આપ્યો છે ફ્રેન્ચ સમાજશાસ્ત્રી અને રોબર્ટ મર્ટન એમિલ દરખાઈમ અને રોબર્ટ મર્ટન આ બંને સમાજશાસ્ત્રીઓએ એનોમી વિશે પોતાના વિચારો રજૂ કર્યા છે સમાજશાસ્ત્રીય આઈડિયાઝ રજૂ કર્યા છે સૌપ્રથમ આપણે એની વાત કરીએ એનોમીની વાત કરીએ એ પહેલાં આપણે બેઝિકલી એક શરૂઆત એ કરીએ કે રોબર્ટ મર્ટન અને એમિલ દરખાઈમ બંનેએ રચનાતંત્ર સાથે સંબંધિત વિચારો રજૂ કર્યા 18મી સદીના અંતમાં અને 19મી સદીની શરૂઆતની અંદર રચનાતંત્રવાદી વિચારધારાઓ જે છે એ બહુ પ્રભાવી રહી ખાસ કરી અને સમાજશાસ્ત્રના પિતા ગણાય એવા ઓગસ્ટ કોન્ટ એમણે પણ સમાજની રચનાતંત્ર સાથે સંબંધિત પોતાના વિચારો રજૂ કર્યા એમણે કાર્લ માર્ક્સે જેની શરૂઆત કરી કે ભાઈ મૂડીવાદી જે વ્યવસ્થા છે એ શોષિત વ્યવસ્થા છે અને આ શોષિત વ્યવસ્થા આપણે જોઈતી નથી આપણે બદલવી જોઈએ એના માટે એમણે કામદારોને એક કર્યા એમણે આખા રચનાતંત્રને બદલવાની વાત કરી પોતાના વિચારો રજૂ કર્યા રચનાતંત્રને કેવી રીતે બદલવું એ માટે ક્રાંતિ કરવાની વાત કરી કામદારોને ભેગા કરીને એકત્ર કરીને એમને સભાન બનાવવાના પ્રયત્નો કર્યા તો એ જે આખી પરિસ્થિતિ છે તો કાર્લ માર્ક્સે પણ રત્નતંત્રીય વિચારો રજૂ કર્યા એમણે શોષક રત્નતંત્રને બદલવા માટેના વિચારો રજૂ કર્યા એની વિરુદ્ધ અથવા તો એનાથી જુદા વિચારો કહી શકાય એવા ઓગસ્ટ કોમ્તે વિચારો રજૂ કર્યા ઓગસ્ટ કોમ્તે એવું કીધું કે ભાઈ ક્રાંતિ કરવાથી સમાજનું રત્નતંત્ર બદલાશે નહીં સમાજનો વિકાસ થશે નહીં ક્રાંતિ કરવાથી તો ક્રાંતિ એટલે શું જૂનું તૂટી જશે જૂનાનો અસ્ત અને નવાનો ઉદય એ ક્રાંતિ છે અને એ ક્રાંતિની જે પરિસ્થિતિ છે એ શું એ વિકાસ બતાવશે ક્રાંતિના કારણે જૂની સંસ્થાઓ તૂટી જશે તો વ્યક્તિની જરૂરિયાતો કોણ સંતોષશે વ્યક્તિની જરૂરિયાતો સંતોષાય નહીં તો એવા સમાજને આપણે વિકાસ કહીશું તો આખી જે પરિસ્થિતિ છે તો એનાથી જુદી વાત રજૂ કરી ઓગસ્ટ કોમ્તે અને ઓગસ્ટ કોમ્તે એવું કીધું કે ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન જે છે ઔદ્યોગિકરણ જે થયું છે એ ઔદ્યોગિકરણની અંદર ભલે મુશ્કેલી હોય ખામી હોય તો એ ખામીઓ આપણે દૂર કરવી જોઈએ ઔદ્યોગિકરણ અથવા તો મૂડીવાદી વ્યવસ્થા જે છે એને આખે આખી બદલવાની નથી આખું રત્નતંત્ર બદલી નથી કાઢવાનું એના માટે સમાજ વ્યવસ્થા નથી બદલવાની પણ એની અંદર જે ત્રુટીઓ છે જે ખામીઓ છે એ બદલવાનો પ્રયત્ન કરવાનો છે અને એ માટે એમણે આખી ફોર્મ્યુલા આપી અને એમણે આખો પોતાનો જે અભિગમ છે એ રજૂ કર્યો એની અંદર એમણે આખી કોટિક્રમને બદલવાની વાત કરી એમણે આદર્શો અથવા તો જેને કહીએ તો મૂડીવાદીઓની ભૂમિકાઓ શું રહેશે નવા સમાજની અંદર એની વાત કરી તો આખું ઓગસ્ટ કોમ્તે સમાજ વ્યવસ્થાની સ્થિરતાની વાત કરી કાર્લ માર્ક્સે તો આખું ઉદ્દામવાદી કાર્લ માર્ક્સ કહેવાય છે અને કાર્લ માર્ક્સે સમાજના રત્નતંત્રને ઉખેડીને ફેંકી દેવાની વાત કરી જ્યારે ઓગસ્ટ કોમ્ત જે છે એમણે સમાજની વ્યવસ્થા જાળવવાની વાત કરી અને એટલે ઓગસ્ટ કોમ્તનું જે સમાજશાસ્ત્ર છે એ બે ભાગમાં વહેંચાયેલું છે સામાજિક સ્થિતિશાસ્ત્ર સોશિયલ સ્ટેટિક્સ અને સોશિયલ ડાયનેમિક સામાજિક ગતિશાસ્ત્ર તો સમાજની વ્યવસ્થા જાળવવા ઉપર ભાર મૂક્યો અને બદલવા માટે એના અંદર પરિવર્તન લાવવાની વાત કરી પણ આખી એકવી વ્યવસ્થા બદલવાની વાત નથી કરી આ આખી જ રત્નતંત્રીય વાત એ ત્યાર પછીના સમાજશાસ્ત્રીઓમાં ગઈ એની અંદર એમણે આપણે ઘણા નામ લઈ શકીએ
टालकोट पार्सन्से रत्नतंत्रीय बात करी, एमने पण रत्नतंत्र में केवी रीते परिवर्तन आए थे, रत्नतंत्र जॉग संतुलन जाळवा तरफ है, इक्विलिब्रियम तरफ है एनी बात करी। तो टालकोट पार्सन्से शरीर अने समाज वच्चे समानता ने आधार आखू जे समाजनु रत्नतंत्र जे छे ए जुदा जुदा पासाओनु बनेलू छे अने शरीर जेवी रीते एक रचना बने छे एवी रीते समाज एक रचना बने छे एनी वात करी। तो आ समाजशास्त्रीओनी जे कई भूमिका हती रत्नतंत्रीय विचारधाराओने लईने समाज के समाजनी घटनाओने समजावानी, ए त्यार पछीना समाजशास्त्रीओ एडॉप्ट करी स्वीकारी अने एनी अंदर पोताना विचारों रजू करवाना प्रयत्नो कर्या। अने ए समाजशास्त्रीओनी अंदर एमिल दरखाइम अने रॉबर्ट मर्टन आ बे नामों जे छे ए खूबज महत्वना छे। एमिल दरखाइमनी वात करिए तो अपने खबर छे कि एमिल दरखाइमे आपघातनी वात करी छे, एटले एनोमीनो एमनो जे कंसेप्ट छे ए आपघात साथे संकळायेलो छे। अने आपघातनी वात केम करी, पहला तो प्रश्न ए थयो कि फ्रेंच समाजशास्त्री एमिल दरखाइमे केम बीजी कोई घटनानो अभ्यास कर्यो नहीं अने आपघातनो अभ्यास कर्यो। तो आ वस्तु महत्वनी छे, खास करी अने फ्रेंच समाजनी अंदर ए समय दरमियान आपघातना किस्साओ वधता जता हता, लोको आपघात करता हता अने एने कारणे लईने एनाथी चिंतित हता। एमणे जुदा जुदा पश्चिमना समाजोनी अंदर, मात्र फ्रेंचमां ज नहीं पण जुदा जुदा पश्चिमना समाजोमां पण आपघातना किस्साओ वधता जता हता अने बधा आंकड़ाओने लईने एमणे आपघातनी घटना केम बने छे एने समजावाना प्रयत्नो कर्या। तो आखी जे बाबत छे ए एमना आपघातना ख्याल साथे संकळायेली छे, સુસાઇડના ખ્યાલ સાથે સંકળાયેલી છે। તો પંકજભાઈ આ આપઘાતના ખ્યાલને અથવા તો એનોમીને કેવી રીતે એની સાથે સાંકળી શકાય એની વાત આપણે અહીં આગળ આજે કરીશું। જિગ્નેશભાઈ, આપે જે રજૂઆત કરી એમાં તમે વાત કરી કે આપણે એમિલ જે દરખાઇમ છે એમણે 19મી સદીના આપણે પ્રારંભની અંદર જ છે કે એ વખતે આપણે ફ્રાન્સની અંદર રાજકીય અરાજકતા ખૂબ જ વ્યાપેલી હતી, સામાજિક અરાજકતા પણ હતી, એ વખતે નગરીકરણનો ઉદ્ભવ થતો હતો અને તમે કીધું એ પ્રમાણે આત્મહત્યાના જે દરમાં અચાનક જ આપણે ખૂબ જ વધારો આવ્યો હતો, કારણ કે પ્રવર્તમાન જે ધોરણ વ્યવસ્થા જે છે એ આપણે ભાંગી પડી હતી અને નવા જે ધોરણો છે એ આપણે લોકોએ હજુ આપણે સુધી સ્વીકાર્યા નહોતા અને એના કારણે જે અરાજકતા ભરી પરિસ્થિતિ હોય, આપણે સાંસ્કૃતિક અને સામાજિક આપણે જે સંરચના છે એ બંને વચ્ચેનો આપણે સંઘર્ષ આપણે થતો હતો। સરસ પંકજભાઈ, આપે જે વાત કરી હું એની સંદર્ભમાં જ થોડીક વાત ઉમેરું તો એમણે કીધું કે ભાઈ આપઘાત જે છે ભલે આપણને એક અંગત કૃત્ય લાગે, વ્યક્તિગત કૃત્ય લાગે, પણ એ આપઘાત માટે વ્યક્તિ જવાબદાર નથી, એમણે એવું કીધું। એમણે એવું કીધું કે વ્યક્તિ નહીં પણ સમાજ રચનાની જવાબદારી છે, સમાજ રચના એવી છે કે જેમાં વ્યક્તિ જીવી શકતી નથી, એનું જીવન નિર્વાહ થઈ શકે એવી પરિસ્થિતિઓ અથવા તો એ હતાશામાં છે, ટેન્શનમાં છે, મુશ્કેલીમાં છે, એટલે આપઘાત કરે છે। આપઘાત કરવાનું કોઈને મન થતું નથી પણ સામાજિક સંજોગો એવા છે, સામાજિક પરિસ્થિતિઓ એવી છે કે વ્યક્તિને આપઘાત કરવો પડે છે, એની ફરજ પડે છે। તો સમાજ રચના ને એમણે દોષિત ઠેરવી, સમાજ રચના દ્વારા આપઘાતની ઘટનાને સમજાવવા, એટલે આ સ્ટ્રક્ચરલ અભિગમ છે એમણે, આખી સમાજને રચનાને દોષિત ઠેરવી કે ક્યાંક સમાજના સંજોગો એવા છે, સમાજની પરિસ્થિતિઓ એવી છે, દરેકને જીવવાનું મન તો થાય છે પણ છતાં એને આપઘાત કેમ કરવો પડે છે, જો સંજોગો અનુકૂળ હોય, એના સંજોગો સ્વસ્થ હોય, એટલે સામાજિક સંજોગો વ્યક્તિના સુખી જીવન માટે, વ્યક્તિના જીવનને ટકાવી રાખવા માટે અને એના વિકાસ માટે સ્વસ્થ સામાજિક સંજોગો જરૂરી છે, આ બેઝિક નીડ છે। એમણે આના ઉપર ભાર મૂક્યો કે સામાજિક સંજોગો સ્વસ્થ નહીં હોય તો વ્યક્તિ જીવી નહીં શકે, એ પોતાનું જીવન સુખરૂપ પસાર પણ નહીં કરી શકે, એનો વિકાસ પણ નહીં કરી શકે, એટલે સ્વસ્થ સામાજિક સંજોગો જરૂરી છે અને સ્વસ્થ સામાજિક સંજોગો લાવવા હોય સમાજની અંદર તો સમાજની અંદર સંતુલન જળવાવું પડે, સમાજની અંદર ઇક્વિલિબ્રિયમ આવવું જોઈએ, વ્યક્તિની રસ રુચિ પસંદગી આ બધાની અંદર સંતુલન જળવાય જરૂરી છે। તો એની વાત એમણે કરી છે, એટલે આખી જે પરિસ્થિતિ છે એ એમણે સામાજિક સંજોગો ઉપર ભાર મૂક્યો અને આ સામાજિક સંજોગો કેવા છે, કેમ ફ્રાન્સની અંદર આ પરિસ્થિતિ થઈ, તમે વાત કરીને કે જે ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન થયું છે, નવી વ્યવસ્થાઓ વિકસી નથી, જૂના ધોરણો પડી ભાગ્યા છે, કેમકે ફ્રેન્ચ ક્રાંતિ થઈ છે ફ્રેન્ચની અંદર, અને ફ્રેન્ચ ક્રાંતિ થઈ એના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ, અવ્યવસ્થા ઊભી થઈ છે અને એ અવ્યવસ્થાની પરિસ્થિતિની અંદર વ્યક્તિ જીવી શકે એવા સામાજિક સંજોગો નથી, તો સોશિયલ સર્કમસ્ટાન્સીસ ઉપર ભાર મૂક્યો, સામાજિક પરિસ્થિતિઓ ઉપર ભાર મૂક્યો અને એ જ સમાજશાસ્ત્રી અભિગમ છે। સમાજશાસ્ત્રના અધ્યાપક કે વિદ્યાર્થીએ કોઈ પણ ઘટનાનો અભ્યાસ કરવાનો હોય તો આ સોશિયોલોજિકલ પરસ્પેક્ટિવ લેવો જોઈએ, સામાજિક પરિસ્થિતિ કેવા છે, સામાજિક સંજોગો કેવા છે,
એ તપાસવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને એ માટે જ એમણે સામાજિક બંધનો અને સામાજિક સંજોગોને તપાસવાનો પ્રયત્ન કર્યો. એમણે કીધું કે વ્યક્તિ ભલે આપઘાત કરતી હોય પણ એનાથી સામાજિક બંધનોનો ભંગ થાય છે. એ સામાજિક બંધનો એવા છે કે જેને કારણે એને આપઘાત કરવાની ફરજ પડે. સામાજિક બંધનો તો વ્યક્તિના જીવન માટે જરૂરી છે, એની વાત એમણે કરી છે. અને એ આપઘાતને કારણે માત્ર વ્યક્તિને નુકસાન થયું નથી, વ્યક્તિ તો જાય જ છે આ દુનિયામાંથી, એનું મૃત્યુ થાય છે, એના સગા સંબંધીઓનું નુકસાન થાય છે, પણ સમાજને નુકસાન થાય છે. એ બતાવે છે કે સામાજિક અથવા તો સામાજિક પરિસ્થિતિઓ એવી છે, સામાજિક એકતાની પરિસ્થિતિ એવી છે કે જેમાં વ્યક્તિ જીવી શકે એમ નથી, સામાજિક એકતાનું પ્રમાણ ઓછું બતાવે છે. તો આખી જ બાબતને એમણે આપઘાતની જે કંઈ ઘટનાઓ બને છે એને એમણે સામાજિક એકતા સાથે જોડી દીધું, સમાજ અને સામાજિક સંજોગો સાથે જોડી દીધું. અને એના માટે એમણે વ્યક્તિગત સિદ્ધાંતની દ્રષ્ટિએ નહીં, વ્યક્તિની હતાશાની દ્રષ્ટિએ નહીં કે વ્યક્તિની નિરાશા કે નિષ્ફળતાની દ્રષ્ટિએ આપઘાતને સમજાવ્યું નહીં, પણ એમણે સામાજિક કારણોનો સિદ્ધાંત આપ્યો કે આપઘાતને સાચી રીતે સમજવું હોય તો આપઘાતના સામાજિક કારણો શોધી કાઢવા જોઈએ. અને આ સામાજિક કારણો કયા છે એની વાત એમણે કરી. એમણે એવું કીધું કે એનોમીની જે પરિસ્થિતિ ઊભી થાય છે એ પરિસ્થિતિની અંદર માનવ નિયંત્રણ નથી, એટલે ખાસ કરીને નિયંત્રણાત્મક પાસા ઉપર ભાર મૂક્યો. સમાજની અંદર નિયંત્રણાત્મક પાસાઓ ખૂબ જરૂરી છે, આવશ્યક છે, અત્યંત મહત્ત્વના છે એની વાત કરી. અને નિયંત્રણાત્મક પાસા એટલે સામાજિક ધોરણો, જૂથ, સમાજ, એના જે ધોરણો છે, ભલે એ કાયદા હોય એવું જરૂરી નથી, એ લોકરીતિ હોય, લોકનીતિ હોય, એ શિષ્ટાચાર શિરસ્તો હોય કે રિવાજ કે પ્રથા હોય, રૂઢી હોય, આ જે સામાજિક ધોરણો છે એ સામાજિક ધોરણો ક્યાંક એવા છે અથવા તો એ ધોરણોનો જે પ્રભાવ વ્યક્તિ ઉપર હતો એ પ્રભાવ રહેતો નથી એવા સંજોગો સર્જાય છે. અને એને એમણે એનોમી કીધું. એટલે આ જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓ આપઘાત માટે એનોમીની પરિસ્થિતિ જવાબદાર છે. અને એના માટે સમાજનું નબળું પડી ગયેલું સામાજિક નિયંત્રણાત્મક પાસું જવાબદાર છે. જો નિયંત્રણ હોય તો કોઈ પ્રશ્ન જ નથી, નિયંત્રણ વ્યક્તિને અયોગ્ય વર્તન કરવાથી રોકશે. એમણે કીધું કે આપઘાત એ અયોગ્ય વર્તન છે, તમને આ દુનિયામાં મોકલે છે, તમારે જીવવું જોઈએ અને જીવવાની ફરજ છે, પણ વ્યક્તિ કેમ નથી જીવી શકતી, કેમ એને આપઘાત કરવો પડે છે, પોતાની જાતનું હનન કરવું પડે છે, પોતાની જાતને મારી નાખવી પડે છે, તો એના માટે સામાજિક નિયંત્રણ નબળું પડ્યું છે એ બતાવે છે, એ સૂચવે છે. નિયંત્રણ જો મજબૂત હોય તો વ્યક્તિ જીવે છે. અને નિયંત્રણ મજબૂત એટલે નિયંત્રણ કોણ કરે છે, સામાજિક ધોરણો કરે છે. સામાજિક ધોરણો જો સ્વસ્થ હોય, એ ધોરણો લોકોની અંદર આંતરિકૃત થયેલા હોય અને એ ધોરણો વ્યક્તિને જીવવાની પરિસ્થિતિઓ પૂરી પાડી શકતા હોય તો કોઈ પ્રશ્ન નથી. પણ આ ધોરણો જ્યારે તૂટી જાય છે, અને આપણે કીધું કે ફ્રેન્ચની અંદર ફ્રેન્ચ ક્રાંતિ થઈ, અવ્યવસ્થા થઈ, આ બધાના કારણે ધોરણોનું અસ્તિત્વ રહ્યું નહીં. ધોરણો હોવા છતાં ધોરણો ન હોય એવી પરિસ્થિતિ, દેટ ઇઝ એનોમી. એનોમી એટલે શું કે ધોરણ વિહીનતા લાગે, ધોરણો એની અસરકારકતા ગુમાવી બેસે, એની જે નિયંત્રણ કરવાની જે શક્તિ છે એ ગુમાવી બેસે, ત્યારે વ્યક્તિના વર્તનનું નિયંત્રણ ન થાય. અને એવી જે પરિસ્થિતિ છે એમાં વ્યક્તિ અનિયંત્રિત બની જાય, અને અનિયંત્રિત સામાજિક પરિસ્થિતિની અંદર વ્યક્તિ પોતાની જાતને પણ ન ટકાવી શકે અને આત્મહત્યા કરવાની ફરજ પડે, તો એની વાત કરી છે. એટલે સામાજિક નિયંત્રણ ઉપર એમણે ખૂબ ભાર મૂક્યો, સામાજિક બંધનોની વાત કરી, સામાજિક નિયંત્રણની વાત કરી, અને એ રીતે એમણે આપઘાતને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પંકજભાઈ, જિજ્ઞેશભાઈ, હું આ વાતમાં થોડો ઉમેરો કરી શકું કે જ્યારે એમિલ દરખાઈમે 1897માં સુસાઇડ અંગેનો જ્યારે ગ્રંથ એમણે રજૂ કર્યો તો એના દ્વારા એમણે એક સમાજશાસ્ત્રની એક નવી એક પ્રશાખા ઊભી કરી કે વિચલિત વર્તનનું આખું સમાજશાસ્ત્ર, જેના દ્વારા અને વિચલિત વર્તનના જે એક પ્રકાર તરીકે એમણે આત્મહત્યાને જોવાનો પ્રયત્ન કરેલો છે. અને એ વખતમાં આપણે એમ જોવામાં આવતું હતું કે જે વિચલિત વર્તન છે એને માનસશાસ્ત્રીઓ સમજવાનો પ્રયત્ન કરતા હતા કે જન્મજાત આપણા કે આવેગો છે એની જે કંઈ ખામી સર્જાય છે એના કારણે વિચલિત વર્તન સર્જાય છે. જ્યારે વ્યક્તિવાદી વિચારકો એમ આપણે માનતા હતા કે તમારું વ્યક્તિત્વ છે એની અંદર જો કંઈ ખામી હોય તો એની પેદાશ રૂપે વિચલિત વર્તન જોવા મળે છે. જ્યારે દરખાઈમાં આપણે એમ આપણે સમજાવવા માંગતા હતા કે વિચલિત વર્તન એ નથી, આપણે માનસશાસ્ત્રીઓના આપણે મત આપણે એમનો સાચો નથી, આપણે પૂરેપૂરો કે નથી વ્યક્તિવાદી વિચારકોનો મત સાચો નથી, પણ જે વિચલિત વર્તન છે એનું મૂળ છે એ આપણે સામાજિક ધોરણોની નિષ્ફળતા, આપણે શબ્દ વાપરી શકો, ધોરણ વિહીનતા શબ્દ વાપરી શકો, અને વિચલિત વર્તન એક સામાજિક પેદાશ છે. હા, એટલે એ પંકજભાઈ જે તમે વાત કરી ને કે કોઈ પણ વર્તન જે છે એને કેવી રીતે સમજાવવું, તો બે અભિગમથી સમાજશાસ્ત્રીઓએ વર્તનને સમજાવ્યું. એક કેટલાક સમાજશાસ્ત્રીઓ એવા હતા કે જેમણે વ્યક્તિના
વ્યક્તિ ઉપર ભાર મૂક્યો કે જે કંઈ કરે છે એના માટે વ્યક્તિ પોતે જવાબદાર છે. દાખલા તરીકે વ્યક્તિ આપઘાત કરે છે તો વ્યક્તિગત કારણો, એ હતાશ છે, નિરાશ છે, નિષ્ફળ ગયો છે, એના નોકરી નથી મળતી અથવા તો હા, એટલે વ્યક્તિગત ખામી એના માટે જવાબદાર છે. એક આ અભિગમ હતો સમાજશાસ્ત્રીઓનો અને એ રીતે એમણે એ ઘટનાને સમજાવી. પણ જ્યારે બીજા સમાજશાસ્ત્રીઓ, જેને આપણે રત્નતંત્રીય સમાજશાસ્ત્રીઓ કહીએ છીએ, રત્નવાદીઓ કહીએ છીએ, અને એની અંદર આ બધા સમાજશાસ્ત્રીઓને આપણે મૂકીએ, તો એમણે વ્યક્તિના વર્તન માટે સમાજ વ્યવસ્થાને જવાબદાર ગણી. એમણે કીધું કે વ્યક્તિને નોકરી કેમ નથી મળતી? વ્યક્તિ ગરીબ છે, નોકરી નથી મળતી, તો એના માટે વ્યક્તિ જવાબદાર નથી, એના માટે સમાજ કે સમાજની વ્યવસ્થા જવાબદાર છે, સમાજનું રત્નતંત્ર જવાબદાર છે. સમાજનું રત્નતંત્ર એને રોજગારીની તક પૂરી પાડે, એને કામ આપે, એને એને આવક આપે. કામ કરશે તો આવક મળશે, તો પછી એને ક્યાં મરવાની જરૂર છે? એને ક્યાં આપઘાત કરવાની જરૂર છે? એને ક્યાં ચોરી કરવાની જરૂર છે કે બર્ગલરી કરવાની જરૂર છે? તો આ પરિસ્થિતિ છે. એટલે વ્યક્તિ જે કંઈ કરે છે એ ચોરી કરે, આપઘાત, તમે કીધું કે આપઘાત, આ બધા અપરાધ છે. આપઘાત કરવી, ચોરી કરવી, ઉઠાંતરી કરવી, આ બધા જ જે છે એ વિચલિત વર્તનો છે. સમાજશાસ્ત્રમાં એને આપણે વિચલિત વર્તન કહીએ છીએ, ક્રિમિનોલોજીની અંદર એને અપરાધ કહે છે, ક્રાઇમ, ક્રાઇમના સંદર્ભમાં એને સમજાવે છે. તો આ ક્રિમિનોલોજીના અભ્યાસક્રમની અંદર પણ આ મુદ્દો આવે છે અને સમાજશાસ્ત્ર સાથે સંકળાયેલ જુદી જુદી બાબતોમાં આ મુદ્દો આવે છે. તો એને એમણે આ રીતે સમજાવ્યું છે કે ભાઈ, સમાજનું રત્નતંત્ર જવાબદાર છે, વ્યક્તિ જવાબદાર નથી. વ્યક્તિ તો એક એકમ છે, એને સામાજિક પરિસ્થિતિ સારી મળે, સ્વસ્થ સામાજિક સંજોગો મળશે તો એ જીવવાનો છે. એને કંઈક ખોટું કરવાની જરૂર નથી, પણ ખોટું ત્યારે કરવું પડે છે કે સંજોગો બરાબર નથી. દાખલા તરીકે ઘણા પિક્ચરોની થીમ આના ઉપર આધારિત છે કે ભાઈ, માતા બીમાર છે અને એની પાસે પૈસા નથી, એને ભૂખ લાગી છે અને પૈસા નથી, એની પાસે આર્થિક આવક નથી, એટલે હવે શું કરવું? તો કે એ કોઈક દુકાનમાંથી કોઈક વસ્તુની ચોરી કરે છે, અથવા તો કોઈક દવાની બાટલીની ચોરી કરે છે, એની માની લાગણી, એની માને જીવતી રાખવા માટે, પોતાની માતાના અસ્તિત્વ માટે. તો આ જે પરિસ્થિતિ છે એ કેમ છે? એને કેમ કરવું પડ્યું? એને ચોરી કેમ, એને બ્રેડનું પેકેટ કેમ ઉઠાવવું પડ્યું? એને કેમ દવાની બાટલી દવાના સ્ટોરમાંથી લેવી પડી? તો એનું કારણ એ છે.